શહેરના અલગ અલગ વિસ્તારમાં ઘરફોડ ચોરી ઘટના રીટા ગુનેગારને ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમરોલી સાઇન રોડ પાસેના આઉટર રિંગ રોડ ઉપરથી ઝડપી પાડ્યો પકડાયેલા ગુનેગાર પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો પણ મળી આવ્યો હતો આ તમંચો તેને ત્રણ એક વર્ષ પહેલા વેડની એક આંબાવાડીમાંથી મળ્યો હોવા ઉપરાંત નાનાભાઈની સાત વર્ષ પહેલા હત્યા થઈ હોય તેની દુશ્મનીમાં પોતાની પાસે તમંચો રાખતો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત પણ કરી હતી ક્રાઇમ બ્રાન્ચની ઘરફોડ ચોરીના ગુના ઉકેલતી સ્કોડ શહેરમાં પેટ્રોલિંગમાં હતા તે સમય બાતમી મળતા ઘરફોડ ચોરીના સંખ્યાબંધ ગુનામાં ફરાર આરોપી વિપુલ વિનુ કાવિડિયાને દેશી હાથ બનાવટા તમંચા સાથે ઝડપી પાડ્યો હતો રીઢા ગુનેગાર વિપુલે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેના ભાઈ અક્ષય તેમજ બંને ગોવિંદ સાથલિયા સાથે મળી શહેરના કાપુદ્રા જહાંગીરપુરા અમરોલી કતારગામ કામરેજ સરથાણા સહિતના વિસ્તારમાં ચોરીના વાહન ઉપર ફરી બંધ દુકાનોના શટર તોડીને ચોરી કરતા હતા અગાઉ ગોવિંદ સાથલિયા અને અક્ષય કાવઠિયા પકડાઈ ગયા હતા જ્યારે હાલનો ગુનેગાર વિપુલ ફરાર હતો વધુમાં વિપુલ પાસેથી મળી આવેલા તમંચા બાબતે પોલીસે પૂછપરછ કરતા ત્રણ વર્ષ પહેલા વેડની આંબાવાડીમાંથી તેને દેશી હાથ બનાવટનો તમંચો મળ્યો હતો વિપુલના નાનાભાઈ અનિલની સાત વર્ષ પહેલા તેના કુટુંબી ભાઈઓએ હત્યા કરી નાખી હોવાથી તેની દુશ્મનાવટમાં પોતાની પાસે તમંચો રાખતો હોવાની કબૂલાત કરી હતી રીઢા ગુનેગાર વિપુલ કાવઠિયાએ તેના બનેવી અને ભાઈ સાથે મળી શહેરના અલગ અલગ વિસ્તારમાં દિવસ દરમિયાન દુકાનોની રેકી કરતા હતા અને ત્યારબાદ રાત્રિના સમયે દુકાનોનું શટર ઊંચું કરી કાઉન્ટરમાંથી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના સહિતની કિંમતી ચીજવસ્તુઓની ચોરી પણ કરતા હતા વિપુલે વરાછા પૂણા સરથાણા કતારગામ કામરેજ અડાજન અમરોલી સહિત શહેરભરમાં કુલ 33 ચોરીના ગુના કર્યા હોવાની કબૂલાત પણ કરી હતી